માર્બલ પ્રિન્ટિંગ ખ્યાલ છે કોઈને કેવું હોય છે? પેપર ઉપર એક માર્બલ જેવી પ્રિન્ટ ઉભી કરી શકાય છે, પેપર પર, કાપડ પર, કોઈ પણ આર્ટિકલ પર પણ કરી શકાય. એની માટે બહુ જ સિમ્પલ વસ્તુ આપણને જોઈતી હોય છે. એની માટે જોઈએ એક ટ્રે અથવા બાઉલ. સ્ક્વેર પેપર લઈએ તો સ્ક્વેર ટ્રે હોય તો વધારે સારું પડે. ઓઇલ પેઇન્ટ, એની માટે ટ્યુબ કલર જો લેતા હોઈએ તો શાર્પ પેન થઈ જાય પાતળો કરવા માટે, કારણ કે આમાં લીધી નાખવાનું. આ તો ઓલરેડી ઓઇલ પેઇન્ટર છે, એ ડાયરેક્ટ આપણે યુઝ કરીશું. એમાં સિમ્પલ પાણી જ આપણે પૂરું છે, બરાબર. પાણીમાં આપણે શું નાખીએ છીએ? ઓઇલ પેઇન્ટ. તો ઓઇલ પેઇન્ટને હલાવીને તમે એક કલરમાં કરવું હોય તો એક કલરમાં કરી શકાય, ડબલ કલરમાં ઇફેક્ટ આપવી હોય તો ડબલ કલરમાં કરી શકાય. સિમ્પલ આપણે બીજું શું જોઈએ? ઓઇલ પેઇન્ટ, ટ્રે, ગ્લોવ્સ. ઓઇલ પેઇન્ટ છે તેના ડાઘા ના જાય એટલે તમે એપ્રન પહેરી શકો, જૂના કપડાં પહેરો, નીચે પેપર ટેબલ પર બી એક પેપર પાથરી દો જેથી ડાઘા પડે નહીં. તો એને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક બાઉલમાં મેં પાણી લીધું છે, એમાં હું નાખું છું ઓઇલ પેઇન્ટ. એને હલાઈ પાડવાનો અને જેટલો ઓછો નાખીને તમે એને સ્પ્રેડ કરશો એટલું વધારે સારી ઇફેક્ટ આવશે. આવી રીતે પેઇન્ટ નાખી દઈએ છીએ. પહેલા હું એક જ કલરમાં કરું છું, પછી આ કલરને આપણે સ્પ્રેડ કરવાનું છે, બરાબર. તમે ફૂંક મારીને કરી શકો, કોઈ બી આવી પતલી તમે કઈ લઈને એનાથી બી સ્પ્રેડ કરી શકાય. જેટલું સ્પ્રેડ કરશો એટલી વધારે સારી ઇફેક્ટ આવશે. પછી એક પેપર લેવાનું છે, જે પેપર કેવું છે? ગ્લોસી ના હોવું જોઈએ. કોઈ બી સિમ્પલ પ્રિન્ટિંગ માટે પેપર યુઝ થાય એ બી કરી શકાય. હેન્ડમેડ પેપર્સ મળે છે એનો ઉપયોગ કરો, તો એમાં પ્રિન્ટ કરીને તમે ગ્રીટિંગ કાર્ડ્સ બનાવી શકો. અમે હમણાં એક્ઝિબિશન કર્યું હતું ત્યાં કેન્ડલ્સ પર કર્યું હતું, કેન્ડલ્સને આવી રીતે અમારે રોલ કરી દીધી હતી, કેટલી સરસ ઇફેક્ટ આવી ગઈ હતી. તેનાથી બહુ બધા ડેકોરેટિવ તમે પેપર્સ કરીને ગિફ્ટ રેપ કરવા માટે યુઝ કરી શકો, એની માટે યુઝ કરી શકાય. સિમ્પલ અને આ રીતે આમ મૂકી દેવાનું છે, બરાબર. જસ્ટ બબલ્સ ના રહેવા જોઈએ એટલે આમ કરીને લઈ લઈએ છીએ. પછી એક કોર્નર પરથી હું એને પકડી લઉં છું. બબલ્સ જે આવ્યા છે એ એકચ્યુઅલી ના આવવા જોઈએ બહુ, એટલે એટલો કલર સ્પ્રેડ કરવાનો છે, બરાબર છે. પછી એને ડ્રાય કરવા મૂકી દેવાનું, પેપર પાથરીને જ મૂકવાનું, કારણ કે એના ડાઘા પડી જતા હોય વ્હાઈટ પેઇન્ટના, એટલે બહાર તમે અને દરેક જણ પોતાનો રોલ નંબર લખી દે. હવે હું બીજો કલર બી એમાં એડ કરું છું. જુદી જુદી માર્બલ પ્રિન્ટ કરી બહુ બધી જ આર્ટિકલ્સમાં વાપરી શકાય. કોઈ બી બોક્સ પર તમારે કરવું હોય તો કરાય, પોટ્સ પર કરવું હોય તો કરાય. આપણા સિમ્પલ ફૂલડી કે એવું પોટ્સ પર કલર કરી દેવાનો અને પછી આમાં રોલ કરી દેવો, તો એના ઉપર આખી માર્બલ જેવી ઇફેક્ટ થઈ શકે.
कलर ने स्प्रेड करो उभर थी करो फिर से બરાબર આવી રીતે મૂકીને હું ધીમેથી એને ઉઠાવી દઉં છું. તો આ રીતે આપણે માર્બલ પ્રિન્ટિંગ કરીશું. ક્લિયર એવરીવન?